શ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં હેલ્લો ગુજરાત પ્રોગ્રામમાં આપ સૌ ગરવા ગુજરાતીઓનું સ્વાગત છે આજે આપણે હેલ્લો ગુજરાત પ્રોગ્રામમાં બંધારણના એક જ્ઞાનસભર ટોપિક વિશે ટૂંકમાં પરિચય લેવાનો છે અને આપણને આ ટોપિક વિશે એક ભારતીય તરીકે જનરલ નોલેજ હોવું જરૂરી છે તો આપણે આજે બંધારણના એ અગત્યનો ટોપિક જેના વિશે જ્ઞાન મેળવવા માટે ચર્ચા મેળવવા માટે જઈ રહ્યા છે એનું નામ છે ભારતના બંધારણની પ્રસ્તાવના અર્થાત બંધારણનું આમુખ એટલે કે પ્રેમબલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જોઈએ સૌથી પહેલાં પ્રસ્તાવના કોને કહેવાય આમુખ કોને કહેવાય પ્રેમબલ કોને કહેવાય એની એક સામાન્ય સમજ હોવી જરૂરી છે સામાન્ય રીતે તમે જ્યારે કોઈ પુસ્તક વાંચતા હો અથવા તો કોઈ મોટો લેખ વાંચતા હો તો શરૂઆતમાં તમે પ્રસ્તાવના ધ્યાનથી જોતા હશો આ જે પ્રસ્તાવના છે જો પુસ્તકની આગળ હોય છે તો એ પુસ્તકના હાર્દ અને એની વિષય વસ્તુને દીવાની જેમ સ્પષ્ટ કરે છે ઇવન સંસદ અને વિધાનમંડળ દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવે છે ને એની શરૂઆતમાં પણ એક વક્તવ્ય આ આવે છે એ વક્તવ્યની અંદર આ કાયદો કોને ઘડ્યો કેમ ઘડ્યો એનો હેતુ શું છે કોના માટે ઘડ્યો છે આ બધી જ કારણ સહિત ટૂંકમાં ચર્ચા કરતું એક વક્તવ્ય એટલે એ કાયદાના આગળની પ્રસ્તાવના બિલકુલ એ જ રીતે આપણા બંધારણની અંદર જેટલા પણ અનુચ્છેદો જેટલી પણ જોગવાઈઓ અને એના જે ભાગો છે એની પૂર્વ ભૂમિકાથી આપણને માહિતગાર કરતું વક્તવ્ય એટલે આપણા બંધારણની પ્રસ્તાવના ટૂંકમાં ભારતના બંધારણનો ટૂંકમાં પરિચય અને એના હેતુઓને ટૂંકમાં સ્પષ્ટ કરતું બિલકુલ ટૂંકું વક્તવ્ય એટલે આપણા બંધારણની પ્રસ્તાવના જાણીને આશ્ચર્ય થશે પરંતુ બંધારણની પ્રસ્તાવના એ માત્ર એક જ વાક્યની અલ્પ વિરામ છે પરંતુ પૂર્ણ વિરામ તમે ક્યાંય નહીં જુઓ એટલે કહી શકાય કે બંધારણની પ્રસ્તાવના એક જ વાક્યની અંદર સમગ્ર બંધારણનો ટૂંક સાર અને એનો હેતુ સ્પષ્ટ કરી દે છે આપણા બંધારણની પ્રસ્તાવનાના મુખ્ય બે સ્ત્રોત છે પહેલો આપણા બંધારણની પ્રસ્તાવના એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના બંધારણની પ્રસ્તાવનાથી પ્રેરિત છે બીજો સ્ત્રોત એટલે કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ અર્થાત ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન ઉદ્દેશ્ય પ્રસ્તાવ શું છે તો જ્યારે આપણી બંધારણ સભા રચાઈ હતી અને બંધારણ ઘડવાનું કામ શરૂ કરતી હતી એ વખતે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન રજૂ કરવામાં આવ્યું હતું પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો તેર ડિસેમ્બર ઓગણીસો ના રોજ પરંતુ બંધારણ સભા દ્વારા એને પસાર કરવામાં આવ્યો બાવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે અને પછીથી આ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવમાંથી તૈયાર થઈ આપણા બંધારણની પ્રસ્તાવના બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આ પ્રસ્તાવનાને આપણા બંધારણના આમુખ તરીકે બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવી પ્રસ્તાવના સૌ એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી જવાહરલાલ નહેરુ દ્વારા પરંતુ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો ડ્રાફ્ટિંગ એટલે કે એને તૈયાર કરવામાં આવી હતી સર બી એન રાવ દ્વારા સર બી એન રાવ એટલે કે એમનું પૂરું નામ સર બેનિગાલ નરસિંહા રાવ જે આપણી બંધારણ સભાના સલાહકાર પણ હતા અને આ રીતે એક ઉદ્દેશ્ય પ્રસ્તાવમાંથી તૈયાર થઈ આપણી બંધારણની પ્રસ્તાવના અર્થાત બંધારણનું આમુખ એટલે કે પ્રેમબલ હવે આપણે જોઈએ કે આ બંધારણની પ્રસ્તાવના છે કેવી એક વાક્યમાં છે કયા પ્રકારની છે જરા એના વિશે માહિતી તો લઈએ તો હું તમારી આગળ બંધારણની પ્રસ્તાવનાની ઇમેજ પણ રજૂ કરીશ અને હું એ બોલીશ પણ કરીશ તો મિત્રો ધ્યાનથી સાંભળજો ભારતના બંધારણની પ્રસ્તાવના અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી પંથ નિરપેક્ષ લોકતંત્રાત્મક ગણરાજ્ય તરીકે સંસ્થાપિત કરવાનું તથા તેના બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત કરાવવા માટે તથા તે બધામાં વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી આ બંધારણ સભામાં આજ રોજ તારીખ છવ્વીસ નવેમ્બર આથી આ બંધારણને સ્વીકારીએ છીએ અધિનિયમિત કરીને અમને પોતાને અર્પિત કરીએ છીએ તો મિત્રો આ ભારતના બંધારણની પ્રસ્તાવના તમે બંધારણની પ્રસ્તાવનાની આજુબાજુ એક સરસ મજાની ડિઝાઇન જોઈ રહ્યા છો આ ડિઝાઇન એ જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર શ્રી બેઓહર રામ મનોહર સિન્હા દ્વારા તૈયાર કરવામાં આવી છે ઈવન એમણે આ ડિઝાઇનના ખૂણાની અંદર દેવનાગરી લિપિમાં રામ એવું લખીને પોતાની સહી પણ કરી છે શરૂઆતમાં પ્રસ્તાવના વિવાદમાં રહી કે શું પ્રસ્તાવનાને બંધારણનો ભાગ ગણવો કે ના ગણવો એનો ઉકેલ આવ્યો કેશવાનંદ ભારતીવાદની અંદર ઈસવીસન ઓગણીસો તોતેરની અંદર કેશવાનંદ ભારતી વર્સિસ કેરળના વાદની અંદર સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે પ્રસ્તાવના એ પણ બંધારણનો ભાગ છે અને બંધારણના અન્ય ભાગોની જેમ પ્રસ્તાવનામાં પણ બંધારણીય સુધારો થઈ શકે છે હા પરંતુ યાદ રાખવું એ છે કે પ્રસ્તાવના એ પ્રવર્તનીય નથી અર્થાત દાવાપાત્ર નથી અર્થાત પ્રસ્તાવનાની બાબતને તમે ન્યાયાલયમાં જઈને પ્રવર્તનીય નથી કરાવી શકતા હવે આ જ પ્રસ્તાવનાની અંદર પછીથી બેતાળીસમાં બંધારણીય સુધારા ઓગણીસો છોતેર થી ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા એ ત્રણ શબ્દો કયા કયા હતા જે ઓલરેડી આપણે પ્રસ્તાવનામાં બોલી ચૂક્યા છે જેમાં એક છે સમાજવાદી બીજો શબ્દ છે પંથ નિરપેક્ષ અને ત્રીજો શબ્દ છે અને અખંડિતતા આ શબ્દો પ્રસ્તાવનાની અંદર મૂળ બંધારણમાં ન હતા પરંતુ બેતાળીસમાં બંધારણ સુધારા ઓગણીસો ને છોતેર દ્વારા આ શબ્દો બંધારણની પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યા બંધારણની પ્રસ્તાવના એટલી બધી ચર્ચામાં રહી અને એની અંદર બંધારણનો એટલો સારો એવો સાર આપેલો છે બંધારણના હેતુ આપેલા છે કે જેથી કરીને અલગ અલગ મહાનુભાવ દ્વારા એને અલગ અલગ સંજ્ઞાઓ આપવામાં આવી છે જેમ કે વિખ્યાત ન્યાયમૂર્તિ જસ્ટિસ ન્યાયમૂર્તિ હિદાયત ઉલ્લાહ ખાન કહે છે કે ભારતના બંધારણની પ્રસ્તાવના એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના સ્વતંત્રતાના ઘોષણાપત્ર સમાન છે તો જાણીતા ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશી ભારતના બંધારણની પ્રસ્તાવનાને રાજકીય જન્મકુંડળી તરીકે પણ ઓળખાવે છે તો જાણીતા ન્યાયવિદ જે ઘણા બધા અગત્યના વાદ લડવા માટે જાણીતા છે એવા એન એ પાલખીવાલા એ તો પ્રસ્તાવ પ્રસ્તાવનાને ભારતના બંધારણનું પરિચય પત્ર તરીકે પણ ઓળખાવે છે આ ઉપરાંત બંધારણ સભાના જ એક સભ્ય અલાદી કૃષ્ણસ્વામી અૈયર એ ભારતના બંધારણની પ્રસ્તાવનાને બંધારણ ભારતના લોકોના દીર્ઘકાલીન સ્વપ્નોના વિચાર તરીકે પણ જણાવે છે તો એક જાણીતા બંધારણવિદ કહી કહી શકો છો રાજ્ય શાસ્ત્રી કહી શકો છો એવા અર્નેસ્ટ બાર્કર એ તો આપણા બંધારણની પ્રસ્તાવનાને કી નોટ અબ કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પણ કહે છે સાથે સાથે આપણે ચર્ચા કરી દઈએ કે પંડિત ઠાકુરદાસ ભાર્ગવ પંડિત ઠાકુરદાસ ભાર્ગવ એ તો ભારતના બંધારણની પ્રસ્તાવનાને બંધારણની ચાવી બંધારણનું આત્મા અને બંધારણનું આભૂષણ પણ કહે છે તો આ હતી આપણા બંધારણની પ્રસ્તાવના હેલો ગુજરાતની અંદર આપણે આ જ રીતે જ્ઞાનસભર બાબતો સાથે મળતા રહીશું હેલો ગુજરાતનો આશય એટલો જ છે કે ઓછા સમયની અંદર એક એક જનરલ નોલેજ માટે અગત્યની બાબતો તમારા સુધી પહોંચાડવી તો નેક્સ્ટ સેટરડે ફરીવાર મળીશું હેલો ગુજરાતની અંદર જો તમે આવું જ્ઞાનસભર વિડિયો સાથે કિશવા સાથે જોડાવા માંગતા હો તો કિશવા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો સાથે સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામમાં પણ અમારી સાથે જોડાવો અને ગૂગલ પ્લે સ્ટોરમાં જય કિશવા કરેર એકેડમીની એપ પણ ડાઉનલોડ કરો ફરીવાર નેક્સ્ટ સેટરડે મળીશું એક નવા ટોપિક સાથે જય હિન્દ